નમસ્કાર, હું નિશિત રાજગુરુ. આપ જોઈ રહ્યા છો 100 ન્યૂઝ. આ બુલેટિન મેનેજર કરીશું અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ 100 સમાચારો પર. મહાચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં પડી શકે છે વરસાદ. 6 અને 7 નવેમ્બર સુધીમાં ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે મહાચક્રવાત. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદરમાં થશે અસર. ગુજરાતમાં પણ મહાચક્રવાતથી થઈ શકે છે વરસાદ. 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના. સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય, ઉત્તરના ભાગોમાં વરસાદી માહોલ. 4 નવેમ્બર સુધી મહાચક્રવાતની રહી શકે છે અસર. મહા વાવાઝોડું સક્રિય થતા ગુજરાતમાં થશે વરસાદ. હાલ ગુજરાતથી 550 કિલોમીટર દૂર છે મહા વાવાઝોડું. સૌરાષ્ટ્રથી સમુદ્રમાં 615 કિલોમીટર દૂર વાવાઝોડું ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધી રહ્યું છે. મહા વાવાઝોડાથી દેશના દક્ષિણ પશ્ચિમ રાજ્યોને થશે અસર. તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં થશે વ્યાપક અસર. લક્ષદ્વીપ, ટાપુઓ, દીવ દમણના વિસ્તારોને કરાયા એલર્ટ. અરબ સાગરમાં સર્જાયું મહા વાવાઝોડું. લક્ષદ્વીપમાં છેલ્લા 24 કલાકમાં પડ્યો ભારે વરસાદ. લક્ષદ્વીપમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો થયા ધરાશાયી. કેરળના કોચીમાં મહા વાવાઝોડાની અસર. મહા વાવાઝોડાના કારણે કોચીમાં દરિયો તોફાની. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. રહેણાંક વિસ્તારોમાં દરિયાના પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી. પોરબંદરના ઘેડ પંથકમાં ભારે પવન સાથે વરસાદ. મિત્રાળા અને ગરેજ ગામના ખેડૂતોને કમોસમી વરસાદથી ભારે નુકસાની. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વખત આવ્યો. પાક વીમાની નોંધણીમાં અભણ ખેડૂતોને મુશ્કેલી. હિન્દી ન આવડતું હોવાથી નોંધણી કરાવવામાં મુશ્કેલી. હજુ હજારો ખેડૂતોની નોંધણી કરાવવાની બાકી. વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર બંધ થતા ખેડૂતો પરેશાન. ખેડૂતો ફરિયાદ માટે વીમા કંપનીઓને ફોન કરે છે પરંતુ એક પણ ફોન નથી લાગતા. કૃષિ સચિવે આપેલા ટોલ ફ્રી નંબરોમાં પણ ધાંધિયા. વીટીવીએ પણ નંબરની તપાસ કરી તો ફોન બંધ આવે છે. એક પણ ટોલ ફ્રી નંબર પર કોન્ટેક્ટ નથી થઈ શકતો. ટોલ ફ્રી નંબર બંધ હોવા છતાં પણ સરકાર દ્વારા કોઈ પગલાં નથી લેવાયા. ખેડૂતોને ફરિયાદ નોંધાવવા 72 કલાકની મુદત અપાઈ, જેમાંથી 24 કલાક બાદ પણ હજુ કંપનીઓના ટોલ ફ્રી નંબર બંધ છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે વીમા કંપનીઓ ટોલ ફ્રી નંબર તાત્કાલિક શરૂ કરે. યુનિવર્સલ સોમ્પો કંપનીનો ટોલ ફ્રી નંબર બંધ. રિલાયન્સ વીમા કંપનીનો નંબર માત્ર 9:30 થી 6:30 સુધી જ કાર્યરત. રિલાયન્સ વીમા કંપનીનો ફોન કોઈ ઉપાડતું નથી તો ભારતી એક્સા જનરલ કંપનીનો ટોલ ફ્રી નંબર પણ બંધ. રાજકોટમાં પણ વીમા કંપનીના ટોલ ફ્રી નંબર બંધ રહેતા ખેડૂતો પરેશાન. નુકસાનીની નોંધણી કરવા પર ખેડૂતોને 72 કલાકની મુદત અપાઈ, ત્યારે 24 કલાક સુધી નંબર બંધ છે. જૂનાગઢમાં વીમા કંપનીઓની દાદાગીરી. વીમા કંપનીઓના એરિયા મેનેજરનો ખેડૂતને ઉડાવ જવાબ. અમારામાં સર્વેની કામગીરી ન આવતી હોવાનો એરિયા મેનેજર જયદીપ ગોસ્વામીનો દાવો. ખેડૂત અને મેનેજરની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ. રાજ્યમાં પાક વીમા મુદ્દે કૃષિ વિભાગની પત્રકાર પરિષદ. અગ્રસચિવ પૂનમચંદ પરમારનો લૂલો બચાવ. કહ્યું કે 2 વીમા કંપનીના નંબર 24 કલાક કાર્યરત. સાથે દાવો કર્યો કે 2000થી વધુ કોલ રિસીવ કરાયા છે. એક દિવસનો વધારો કરાયા હોવાનો દાવો. કોમન સર્વિસ સેન્ટર પર લેખિત અરજી લેવામાં આવશે. ખેડૂતોની મુશ્કેલીને લઈ સીએમ રૂપાણીની કડક સૂચના. સીએમ રૂપાણીએ કૃષિ વિભાગને ટોલ ફ્રી નંબરની સેવા તાત્કાલિક શરૂ કરવા આપ્યો આદેશ. કૃષિ વિભાગને મુખ્યમંત્રી રૂપાણીની સૂચના. સીએમની સૂચના બાદ કૃષિ વિભાગની કાર્યવાહી. ખેડૂત 2 કલાકમાં જ મગફળી વેચી શકે તેવી વ્યવસ્થા કરાઈ. ટોલ ફ્રી નંબર બંધ હોવા મુદ્દે બોલ્યા કૃષિમંત્રી આરસી ફળદુ. કયો ફોન ન લાગે તો કલેક્ટરને કરો જાણ. ખેડૂત ફોન બંધની જાણ કરશે તો જ દાવો થશે માન્ય. આરસી ફળદુએ કહ્યું પાક વીમાના ટોલ ફ્રી નંબર બંધ આવે તેની ફોટોગ્રાફી કરવી. પાક નુકસાનીનો વિડીયો મોકલવાની પણ આપણી સૂચના. રાજ્ય સરકાર જાહેર કરેલા તમામ ટોલ ફ્રી નંબર આવી રહ્યા છે બંધ. ત્યારે કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકાર સામે ઉઠાવ્યા સવાલ. કહ્યું કે સરકારે ખેડૂતોને કેમ અધૂરી માહિતી આપી. વધુમાં આંબલિયાએ કહ્યું કે રૂબરૂ અરજી કરવાની વાત સરકારે કેમ છોપાવી. ખોટા નંબર જાહેર કરી સરકાર દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાઈ રહ્યાનો આરોપ. ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે લલિત વસોયાનું નિવેદન. કહ્યું કે સૌરાષ્ટ્રમાં બહાના બતાવીને મગફળી નથી ખરીદાતી. મગફળીમાં હવાનું પ્રમાણ હોવાનું કહી કરાય રિજેક્ટ. તો સરકારની કામગીરી સામે પણ વસોયાએ ઉઠાવ્યા સવાલ. કહ્યું કે દરરોજ 20 ખેડૂતોની ખરીદી થશે તો એક વર્ષ પ્રક્રિયા ચાલશે.
सरकार योग्य प्रक्रिया नहीं करे तो कांग्रेस करशे आंदोलन। राजकोट में मार्केटिंग यार्ड प्रमुख डीके सखियाए निवेदन, कहू के यार्ड में भेजवाड़ी मगफली स्वीकाराशे, बाकी रहे खेडूत तो शनिवार मगफली वेचवा आवी शके छे। वीटीवीए मगफली गोडाउन करू रियालिटी चेकिंग, राजकोटना कुवाड़वा गोडाउन सिवाय एक पण जग्याए गोडाउन नी अंदर नथी सीसीटीवी, गोडाउन नी अंदर सीसीटीवी राखवाना सरकारना आदेश नू करू उल्लंघन। मगफली 20 नंबर की जातना पेकेजिंग मापदंड में कराशे फेरफार, एक बोरी में 35 किलो की जगह 5 किलो भरती ओछी करी 30 किलो पेकेजिंग करवानो निर्णय, पुरवठा विभाग की बैठक में थशे सत्तावार जाहेरात। गीर सोमनाथ काजली यार्ड में तगलखी निर्णय, खेडूतों ने 7 बार उतारा हाजर राखवानो कर्यो आदेश, अगाउ ऑनलाइन आपी दीधा पछी पण साथे राखवा आदेश, दिवाळी की रजा में तलाटी हाजर न होवाथी खेडूतो चिंतित। राजकोट मार्केटिंग यार्ड में पण मगफळी की खरीदी शुरू, त्यारे खेडूतों ने मगफळी रिजेक्ट थवानो डर, बेड़ी यार्ड में मगफळी कपास की मोटा प्रमाण में आवक छे। बीड़ी यार्ड में मगफली 50,000 गुणों की आवक तो गोंडल यार्ड में 50,000 से 60,000 मगफली की आवक, मगफली एक मणना भाव रूपे 850 से 1,000 मिला, जैसे बीड़ी यार्ड में पलड़ेली मगफली भाव 600 से 750। गीर सोमनाथ में अलग अलग 9 सेंटरों पर टेकाना भावे मगफली की खरीदी, दररोज 25 खेडूतों ने एसएमएस कर बोलावाई है खरीदी, तो आज प्रथम दिवसे 15 में मात्र 2 से 5 खेडूतों पहुंचा सेंटर पर, अधिकारी हाजर, खेडूतों की गैरहाजरी। आज थी टेकाना भावे मगफली की खरीदी शुरू, जेतपुर मार्केटिंग यार्ड में 7,500 थी वधु खेडूतोए नोंधणी करावी, एक खेडूत पासे थी वधुमां वधु 2,500 किलो मगफली खरीदाशे। अमरेली में टेकाना भावे मगफली की खरीदी शुरू, खरीदी प्रथम दिवसे सेंटर पर खेडूतों धसारो ओछो, सावरकुंडला एपीएमसी खाते 25 खेडूतों ने बोलावाया था, कमोसमी वरसाद की आगाही ने पगले न पहुंचा खेडूत। पोरबंदर मार्केटिंग यार्ड में मगफली की खरीदी, प्रथम दिवसे 60 खेडूतों ने बोलावाया, एक पण खेडूत मार्केटिंग यार्ड में न पहुंचो, 20,000 खेडूतों कराव्यु हतु रजिस्ट्रेशन। भावनगर में मार्केटिंग यार्ड में टेकाना भावे मगफली की खरीदी की शुरुआत, 15 खेडूतों ने बोलावाया था, परंतु मार्केट यार्ड में एक पण खेडूत न पहुंचो, मगफली रिजेक्ट थवाना डरे खेडूतों नहीं पहुंची रहा सेंटर पर। बोटाद मार्केटिंग यार्ड में मगफली की खरीदी शुरू, 1,622 खेडूतोए रजिस्ट्रेशन कराव्यू, जेमांथी आज 25 खेडूतों ने एसएमएस कर बोलावाया, जेमांथी मात्र 15 खेडूतो हाजर रहा। भावनगर मार्केटिंग यार्ड में टेकाना भावे मगफली खरीदी की शुरुआत, 15 खेडूतों ने एसएमएस द्वारा बोलावाया, परंतु एक पण खेडूत मार्केटिंग यार्ड न पहुंचा। सुरेन्द्रनगर मूली में कमोसमी वरसाद आंकड़ा मुद्दे खेडूतों में रोष, 2 से 3 इंच वरसाद की जगह मात्र 5 mm वरसाद बतावता विरोध, 6 गामना खेडूतों की कलेक्टर ने उग्र रजूआत। अमदावाद में ट्राफिक नवा नियम प्रमाण दंड की वसूलात, हेलमेट विना वाहन चलावता लोगों ने दंड, नवा नियमों लागू थे बाद लोगों मिश्र प्रतिसाद। ट्राफिक नियमन मुद्दे अमदावाद ट्राफिक डीसीपी निवेदन, कहू पहला 1,25,000 मेमो की थती थी रिकवरी, हवे आ आंकड़ो 3,00,000 रूपया पहुंचो, साथ ज कहू पुलिस खराब वर्तन सामे पण थशे कार्यवाही। अमदावाद में लोगों कर्यु ट्राफिक नियमनु पालन, मोटा भागना वाहन चालकों सीट बेल्ट अने हेलमेट साथ जोवा मळ्या, सिग्नल पण वाहन चालकोए ध्यान राख्यु, ट्राफिक नवा नियमों कारण लोगों में जागृति आई। ट्राफिक नवा नियमों लागू थवा पहला ज दिवसे अमदावाद में नागरिकों गुस्सा भोग पुलिस बनी, कायदा पालन करावा जता पुलिस ने महिला वाहन चालके बवाल करी। सूरत में महिलाएं पुलिस साथ झगड़ो कर्यो, वाहन ना कोई पुरावा न होवा छता महिलाएं ट्राफिक विभाग एसीपी साथ दादागिरी करी, पुलिस से वाहन डिटेन कर 4,700 रूपया दंड फटकार्यो। सूरत में नवा ट्राफिक नियमनो अमल, हवे वाहन चालकोए हेलमेट, पीयूसी लाइसेंस, आरसी बुक और वीमाना दस्तावेजों साथे राखवा पड़शे, दस्तावेज नहीं होय तो 5 गणो भरवो पड़शे दंड। वडोदरावासीए कर्यु ट्राफिक नियमनु पालन, नवा ट्राफिक नियमों ने लई वाहन चालकों में फफड़ाट, वाहन चालकों तमाम नवा नियमों पालन करता जोवा मळ्या। वडोदरा में पीयूसी माटे छेल्ली घड़ीए लोकोनी लागी लाइन, वडोदरा में वहेली सवारथी लोको पीयूसी सेंटर पासे पहुंची गया छे।
અમદાવાદમાં પણ ટ્રાફિક વ્હીકલ એક્ટ લાગુ થતા જ પીયુસી સેન્ટર પર લાંબી લાઇનો લાગી. વહેલી સવારથી પીયુસી સેન્ટર બહાર લોકોની લાંબી કતારો લાગી. લાપાછમના દિવસે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. સબસિડી વિનાના રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો. રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 76.50નો વધારો. ગેસ સિલિન્ડરનો નવો ભાવ 686.72 થયો. કોડીનાર તાલુકાના પંચાયતના ધારાસભ્ય મોહન વાળાનું સરપ્રાઇઝ ચેકિંગ. મોટાભાગના અધિકારીઓ ગેરહાજર હોવાનું આવ્યું સામે. ટીડીઓ પણ સમય કરતા મોડા પહોંચ્યા. કચેરીમાં દારૂ પીવાતો હોવાની ધારાસભ્યોનો આરોપ. દીવ દમણના ભાજપના પ્રમુખનો અશ્લીલ વીડિયો વાયરલ. મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં નજરે પડ્યા ભાજપના નેતા. ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલનો કથિત વીડિયો વાયરલ. ભાજપના નેતા ગોપાલ ટંડેલને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાની સંભાવના. વીડિયો વાયરલ થયા બાદ ગોપાલ ટંડેલનો ફોન બંધ. ટંડેલ ખુદ કરાવી રહ્યા છે શંકાસ્પદ વીડિયોની તપાસ. વીટીવી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. સંઘ પ્રદેશ દમણ દીવના ભાજપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ટંડેલનો અશ્લીલ વીડિયો વાયરલ. વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે કર્યો પ્રહાર. કયું વીડિયો મામલે ઊંડાણપૂર્વક થવી જોઈએ તપાસ. અમદાવાદ એરપોર્ટ પર મહિલા યાત્રી સામે ફરિયાદ. એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીને લાફો માર્યાનો આરોપ. કસ્ટમે દુબઈથી આવેલી મહિલા પાસે પહેરેલા દાગીનાનું બિલ માંગતા મહિલા ગુસ્સે ભરાઈ. એએમસીમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ભરતીનો મામલો. ઉત્તીર્ણ વિદ્યાર્થીઓના નામ મેરિટ લિસ્ટમાં જાહેર કરવા વિપક્ષની માંગ. ઇન્ટરવ્યુમાં માર્ક્સ મૂકવામાં ગેરરીતિની સંભાવનાનો કર્યો આક્ષેપ. ભરૂચના રાજપારડીમાં ઓનર કિલિંગ મામલે બે આરોપીની ધરપકડ. યુવતીએ પ્રેમ લગ્ન કરતા પરિવારે કરાવ્યો હતો હુમલો. પ્રેમી યુગલ પર હુમલો કરતા યુવતીનું થયું હતું મોત. સુરતમાં મીઠી ખાડી હનુમાન શેરી નજીક યુવતીની હત્યા. અજાણ્યા શખ્સોએ યુવતી સહિત પરિવાર પર કર્યો હુમલો. હત્યારાઓ ફરાર. પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદમાં હાટકેશ્વર બાદ વટવામાં પણ હત્યાની ઘટના આવી સામે. વટવામાં દુકાનમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ યુવકની કરી હત્યા. આશાપુરા રેસિડેન્સી પાસેની ઘટના. પંચમહાલમાં કેનાલમાં મોજ મસ્તી માટે યુવાનોની છલાંગ. નર્મદા કેનાલમાં છલાંગ લગાવતો વીડિયો વાયરલ. કાલોલના બોરુની કેનાલમાં મોજ મસ્તી માટે યુવાનો લગાવી રહ્યા છે છલાંગ. મોરબીના પીપળી ગામ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ. સબસ્ટેશનમાં રહેલા ટ્રાન્સફોર્મર આગની ઝપેટમાં. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. અમદાવાદમાં છઠ પૂજાને લઈ તૈયારી. ઇન્દિરા બ્રિજ ખાતે 10,000 લોકો કરશે પૂજા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આપશે હાજરી. 30 વર્ષથી ઉત્તર સાબરમતી નદીના કિનારે કરાય છે છઠ પૂજાનું આયોજન. દિવાળીના વેકેશન બાદ લાભ. પાંચમના દિવસથી ધંધા રોજગારની શરૂઆત. પાંચમના શુભ મુહૂર્તથી વેપારીઓએ ધંધા રોજગારના કર્યા શરૂ. દિવાળીના વેકેશન બાદ આજથી બજારો શરૂ. વડોદરાના વેપારીઓએ લાભ પાંચમના શુભ દિવસે ધંધા રોજગારની શરૂઆત કરી. હાથીખાના બજારમાં વેપારીઓએ શુભ મુહૂર્તમાં પેઢીઓ પર પૂજાપાઠ કરીને વેપારીની શરૂઆત. ગીર સોમનાથના બાણેજના મહંત ભરતદાસ બાપુનું નિધન. મહંત બાણેજના હતા એકમાત્ર મતદાર. બાણેજમાં મહંતના મત માટે ઉભું કરાતું હતું મતદાન મથક. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ થઈ જાહેર. 5 તબક્કામાં ઝારખંડની 81 બેઠક પર થશે મતદાન. 30 નવેમ્બર પહેલા તબક્કા માટે મતદાન યોજાશે. 23 ડિસેમ્બરે આવશે ચૂંટણીનું પરિણામ. કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું કે ઝારખંડમાં ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ. ઝારખંડમાં નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ખાસ બંદોબસ્ત રહેશે. 2 દિવસની મુલાકાતમાં સુરક્ષાની સમીક્ષા કરી. દિલ્હી હરિયાણા અને ઉત્તરાખંડમાં હવાનું પ્રદૂષણ. કેન્દ્રીય સ્વાસ્થ્ય ઇન્ટેલિજન્સ બ્યુરોની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રોફાઇલ 2019માં ખુલાસો. 3 વર્ષથી સતત શ્વાસની તકલીફના દર્દીઓના મોતની સંખ્યામાં વધારો. દિલ્હી એનસીઆરની હવા બની અત્યંત ઝેરીલી. એર ક્વોલિટી ઇન્ડેક્સ 500ને પાર. પ્રદૂષણના કારણે અનેક જગ્યાએ ઓફિસના ટાઈમ બદલાયા. સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની ગેરહાજરી જોવા મળી. દિલ્હી એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણને લઈ દિલ્હી એનસીઆરમાં હેલ્થ ઇમરજન્સી જાહેર. 4 નવેમ્બર સુધી એમસીડીની શાળામાં રજા જાહેર. 5 નવેમ્બર સુધી નિર્માણ કાર્યો પર રોક. દિલ્હીના પ્રદૂષણ પર રાજનીતિ. કેજરીવાલે પંજાબ અને હરિયાણાની સરકારને પ્રદૂષણ માટે જવાબદાર ઠેરવી કહ્યું કે બંને રાજ્યોમાં પરાળ સળગાવવાથી દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું.
दिल्ली सरकारे आजथी 50,000 मास्क वेचवानुं शुरू कर्युं। एक वीक सुधी चालशे प्रदूषण विरुद्ध अभियान। दिल्लीना सीएम केजरीवाले स्कूलोना बाळकोने आप्या मास्क, साथे ज पराळनी न सळगावा पंजाब अने हरियाणा सरकारने करी विनंती। बुलेटिन मां रुकाई एक ब्रेक। 100 न्यूज मां आगळ वधी। दिल्ली में मैच न योजवा गौतम गंभीर की अपील। दिल्ली में प्रदूषण वच्चे मैच न योजवा अपील। 3 नवंबरे भारत और बांग्लादेश वच्चे प्रथम टी20। तो गांगुलीए कहू अंतिम समय मैच कैंसल न करी शकीए। दिल्ली में वधता प्रदूषण पर बोलिया बांग्लादेश क्रिकेट टीम ना कोच रसेल डोमिंगाए कहू कि दिल्ली परिस्थिति अनुकूल नहीं, परंतु बन्ने टीम आ स्थिति सामनो करवो पड़शे। डोमिंगोए कहू कि कोई बीमार नहीं, न तो कोई मरी रहू छे। अमे आवा मौसम में मैदान पर 6-7 कलाक थी वधु रहेवा नहीं मांगता। अमे 3 कलाकनी मैच रमी रहा छे। उत्तर प्रदेश में वधी रहेला प्रदूषण ने लई सीएम योगीए बोलावी तात्कालिक बैठक। बैठक में यूपी में वधता प्रदूषण मुद्दे चर्चा। सीपीसीबी ना खुलासा मुजब देश ना टॉप 10 प्रदूषित शहरों में यूपी ना 8 शहर नो समावेश। प्रधानमंत्री मोदी आवतीकाले थाईलैंड ना प्रवासे। 2-4 नवंबर सुधी थाईलैंड ना प्रवासे। रिकैप शिखर सम्मेलन में लेशे भाग। पीएम मोदी 2 नवंबर ना सांजे बैंकॉक पहुंचे। भारत और जर्मनी वच्चे 20 महत्वना करार पर थई समझूती। जर्मन चांसेलर एंजेला मर्केल और पीएम मोदी वच्चे महत्वपूर्ण करार। डिफेंस, कृषि, शिक्षा सहित 20 जेटला थया करार। एंजेला मर्केल भारत की मुलाकाते। राष्ट्रपति भवन में मर्केल ने स्वागत। स्वागत समारोह दरमियान मर्केल पीएम मोदी ने मिला, तो साथ ज मर्केल ने गार्ड ऑफ ऑनर आप। राष्ट्रपति भवन में मर्केल नु भव्य स्वागत। स्वागत बाद बोलिया मर्केल, कहू भारत आवीने खुश छू। एक मोटा देश अने तेनी विविधता नु सम्मान करू छू। बुलेटिन मां रुकाईए वधु एक ब्रेक मां। न्यूज मां आगळ वधीए। महाराष्ट्र में कांग्रेस विपक्ष की भूमिका में रहेशे। दिल्ली में सोनिया गांधी ने अध्यक्षता में योजायेली बैठक में निर्णय। महाराष्ट्र कांग्रेस नेता साथे चर्चा बाद कांग्रेसे विपक्ष में बेसवानो निर्णय कर्यो। एनसीपी चीफ शरद पवार साथे मुलाकात बाद संजय राउत नो दावो। शिवसेना इच्छे तो पोताना दम पर बनावी शके सरकार। शिवसेना इच्छे तो महाराष्ट्र में स्थिर सरकार बनावा आवश्यक संख्या मिली जशे। जनता शिवसेना मुख्यमंत्री इच्छे छे। संजय राउते आड़कतरी रीते देवेंद्र फडणवीस पर साध्यु निशान। साहेब न पाड़ो अहंकार ने एटलो। समय सागर में केटलाय सिकंदर डूबी गया। शिवसेना सरकार रचवा एनसीपी और कांग्रेस समर्थन ले तेवी चर्चा। महाराष्ट्र में सरकार बनावा पर सस्पेंस यथावत। बीड जिला एक खेडूते राज्यपाल ने लिखो पत्र। लिखो मुद्दा निराकरण न आए त्या सुधी मने मुख्यमंत्री बनावी दो। कर्नाटक मंडिया में रिकैप विरोध में रस्ता पर खेडूतो। केंद्र सरकार ने रिकैप करार नहीं करवानी खेडूतों की विनंती। विरोध में हजारों खेडूतो जोड़ाया। सुप्रीम कोर्ट आईएनएक्स मीडिया मामले पी चिदंबरम ने न मिला जामीन। दिल्ली हाईकोर्टे चिदंबरम की अरजी पर करी नामंजूर। जेथी चिदंबरम ने तिहाड़ जेल में ज रहेवू पड़शे। अशोक गहलोते तिहाड़ जेल में चिदंबरम साथ करी मुलाकात। के देश में बदला की भावना की कार्यवाही थी रही है। अमने आशा है चिदंबरम ने जल्दी जामीन मिले। गत वर्ष की तुलनाएं ऑक्टोबर जीएसटी कलेक्शन घटू। चालू वर्षे ऑक्टोबर में रूपया 95,380,000 करोड़ कलेक्शन। सप्टेम्बर महीना की तुलनाएं ऑक्टोबर में कलेक्शन में वधारो। रोजगार मुद्दे मोदी सरकार माटे चेतवनी आपता समाचार। 6 वर्ष में 90 लाख नौकरी ओछी थई। अजीम प्रेमजी यूनिवर्सिटी ना रिपोर्ट में तारण। त्रिवेंद्रम में भाजपा नेता की भूख हड़ताल। 2017 में जातीय सतामणी बाद 2 नाबालिक की हत्या मामले भूख हड़ताल। न्याय की मांग साथ भाजपा नेता के राजशेखरन बैठा हड़ताल पर। व्हाट्सएप की जासूसी ने ले मोटो खुलासो। भारत सहित 20 देशों अधिकारियों व्हाट्सएप की कराई जासूसी। यूजर ना फोन ने हैक करने व्हाट्सएप करायो उपयोग। इजरायली कंपनी एनएसओ पर हैकिंग आरोप। हैकिंग माटे कंपनी पेगासिस नामना सॉफ्टवेयर उपयोग कर्यो। पेगासिस सॉफ्टवेयर द्वारा विश्वना लगभग 1400 लोगों शिकार करवामां आव्यो। रिपोर्ट मुजब भारत 10 सामाजिक कार्यक्रमों आ बात की पुष्टि करी है कि तेमनी जासूसी थई। जेमां भीमा कोरेगांव केसना वकील
दिल्ली यूनिवर्सिटी ना प्रोफेसर ने पत्रकार सिद्धार्थ सिब्बल सहित व्यक्ति ने निशान बनावाया। जम्मू कश्मीर ना पूर्व राज्यपाल सत्यपाल मलिक नु निवेदन, कहू कि कश्मीर माटे सौथी मोटो मुद्दो जमात, जमात ना लोको जेर फैलावी रहा छे, महबूबा मुफ्ती नी पार्टी ने गणावी जमात नी पार्टी। पाकिस्तान पीएम इमरान खान नु ट्वीट, करतारपुर कॉरिडोर उद्घाटन ने लई कहू उद्घाटन ना दिवसे कोई फी वसूलाशे नहीं, 9 नवम्बरे करतारपुर कॉरिडोर नु थशे उद्घाटन। पाकिस्तान पीएम इमरान खान ऐलान, करतारपुर दर्शन माटे आवनार भारतीय श्रद्धालु ने पासपोर्ट की जरूर पड़शे नहीं, 10 दिवस पहला रजिस्ट्रेशन की शरत पण नहीं। भारतीय जवानों ने फरी एक बार दुश्मनों ने बताई ताकत, मिजोरम में भारतीय सेना ने जापानी सेना संयुक्त युद्धाभ्यास, बने देश 25-25 जवान युद्धाभ्यास में जोड़ाया। जम्मू कश्मीर मामले बाबा रामदेव नु मोटू निवेदन, कश्मीर मुद्दे सरकार ना पगला ने गणाव्यु साहसिक, सरकारे हवे विचारवू जोईए कि पीओके भारत में केवी रीते आवे। दिल्ली में एरपोर्ट पर मिलेला शंकास्पद बैग में मिलो आरडीएक्स, टर्मिनल 3 पर मिली थी शंकास्पद बैग, आरडीएक्स ने कूलिंग किट में रखा। दिल्ली एरपोर्ट पर आरडीएक्स मिलवानो मामलो, गुजरात तमाम एरपोर्ट पर आईबीए जाहिर कर्यू एलर्ट, एरपोर्ट ने सुरक्षा में वधारो करवा आपी सूचना। कर्नाटकना शिवमोगा महिला पुलिसकर्मीए करी आत्महत्या, गडाग में महिला पुलिसकर्मीए करी आत्महत्या, गडाग में ग्रामीण पुलिस स्टेशन में तैनात महिला पुलिसकर्मीए कथित रीते करी आत्महत्या। हैदराबाद में ट्रिपल तलाक नो वधु एक किस्सो आव्यो सामे, एक महिलाए तेना पति पर लगाव्यो ट्रिपल तलाक आपवानो आरोप, महिलाए कहू के तेना दांत सारा न होवाथी तेना पतिए आप्यो ट्रिपल तलाक। तो हवे जुओ